शङ्कर लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् शङ्करं शङ्कर केशवं पादरायणम् केशवं पादरायणम्

मूर्तये गुकारस्त्वन्धकारस्तन्निवर्तकः ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधिपात्

ॐ आप्यायस्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्र मधो बलमिन्द्रियाणि च सर्वाणि ॐ प्राणय चक्षु श्रोत्रमथोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वाणि

Thank <laughs> you.

यत्र अन्यत् पश्यति अन्यत् श्रुणोति अन्यत् विजानाति तद् अल्पं यो वै भूमा तद् अमृतम् अथ यद् अल्पं तत् मर्त्यं स भगवः कस्मिन् प्रति प्रतिष्ठति इति स्वे महिन्य

પ્રતિષ્ઠીતે નારદજીને એવું કીધું કે સત્યને જાણવા માટે વિજ્ઞાન એટલે કે સાચું જાણવાની જરૂર છે એટલે નારદજીએ કીધું કે વિજ્ઞાન શું છે તમે મને જણાવો પછી જેવું વિજ્ઞાન શું છે એ જાણવા જણાવો એવું કીધું એટલે એને કીધું કે તારે મતિ શું છે જાણવી એટલે ફરી વાર નારદજીએ કીધું મતિનો અર્થ થાય આપણે જોયું તો મનન સત્યને જાણવા માટે સત્ય માટે સત્ય ખરેખર શું છે એના માટે તારે જાણવાની જરૂર છે જાણવા માટે મનન કરવાની જરૂર છે મનન કર્યું મનન શું છે તમે મને તો કે મન જ ત્યારે જ થઈ શકે મનન જ્યારે શ્રદ્ધા હોય એટલે કે શ્રદ્ધા શ્રદ્ધા શું છે જાણવી અને શ્રદ્ધાનો અર્થ આપણે જોયો તો કે આસ્તિક્ય બુદ્ધિ આસ્તિક્યનો અર્થ થાય આસ્તિકતા શાસ્ત્ર પ્રમાણ છે શાસ્ત્રમાં જે જે પણ લેખું છે ઇવન પૂર્વ ભાગના શાસ્ત્રમાં કે વેદાંત જે પણ લખ્યું છે એ સત્ય છે જેવી રીતે આંખ જેટલા કલર જોવે છે એ સત્ય છે કાન એ સત્ય છે છે કારણ કે આંખ એ એ જોવા માટે પ્રમાણ સાંભળવા માટે પ્રમાણ છે એવી જ રીતે વેદ છે એ ઇવન કેવી રીતે જીવનમાં રહેવું એના માટે પણ પૂર્વ ભાગની અંદર એ પ્રમાણ છે અને એવી જ રીતે વેદનો છેલ્લો ભાગ જેને આપણે વેદાંત કહીએ છીએ એને કહેવાય શ્રદ્ધા એટલે શનકાદીએ નારદજીને કીધું કે શ્રદ્ધાધસ્વ તારે શ્રદ્ધા રાખવાની જરૂર છે એટલે નારદજીએ ફરી કીધું કે શ્રદ્ધા એટલે કેવી રીતે એ મને પ્રાપ્ત કરાઓ તો શ્રદ્ધા પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે રહેવું ગુરુની સેવા કરવી અને એનાથી શું પ્રાપ્ત થાય તો કે નિષ્ઠા ગઈકાલે પણ કીધું તો કે નિષ્ઠાનો અર્થ થાય નિતરામ સ્થિતિ મ નો અર્થ થાય સંપૂર્ણપણે જેની અંદર ઓતપ્રોત થઈ જાય નિષ્ઠામાં સંપૂર્ણ ઓતપ્રોત થાય તો નિષ્ઠા ક્યાં છે તો કે ફેમિલીમાં પરિવારમાં એવી જ રીતે ઈશ્વર શું છે એ જાણવામાં જો એને નિષ્ઠા થાય તો એ નિષ્ઠા ક્યાં છે તો કે નિષ્ઠા છે ડાયરેક્ટ ન મળે પણ પેલા ગુરુ એને જે સમજાવે એટલે કે ગુરુમાં શ્રદ્ધા એને કહેવાય નિતરામ સ્થિતિ એ ગુરુ પાસેથી જાણવા મળે કરવું જોઈએ એટલે કીધું કૃતિ તારા જીવનની અંદર કરોતી એટલે કે કૃતિ હોવી જોઈએ અને કૃતિ એટલે શું તો આપણે ગઈકાલે છેલ્લે જોયું હતું કૃતિનો અર્થ થાય મનની એકાગ એટલે કે મનનું શાંત ઇન્દ્રિયો આપણે આપણે ઇન્દ્રિયોના માલિક હોય અને આપણું ચિત્ત એકાગ્ર હોય એને કહેવાય કૃતિ એટલું આપણે જોયું તું હવે આજે આપણે જોશું એના પછી

આપણી અંદર શ્રમ અને સમાધાન હોય ત્યારે નિષ્ઠા આપણે આપણે જે લિસ્ટ જોયું જોયું કે કે વિજ્ઞાન વિજ્ઞાન પછી મનન મનન પછી શ્રદ્ધા શ્રદ્ધા પછી નિષ્ઠા એ બધું જ યથોક્તાની ભવંતી એ બધા પણ આપણી ઉપર આશીર્વાદ રૂપ ત્યારે જ નીવડે જ્યારે આપણા મન અને આપણી ઇન્દ્રિયો ઉપર સંયમ એટલે હવે નારદજી આપણે છેલ્લું જોયું કે નારદજી હવે પૂછે છે કે તો પછી કૃતિ એટલે શું

એટલે નારદજી હવે કે છે કે હે શનખાદી ઋષિ હે ભગવત મને સુખ શું છે એની જિજ્ઞાસા છે એ તમે મને કહો મેં અહીંયા પણ એક લેખ્યું છે તાજ અત્યાર સુધી આપણે આટલું જોયું અને એની અંદર સત્ય જાણવા માટે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે મનન કરવું જોઈએ કે મનન કરવા માટે આસ્તિક્ય આસ્તિક્ય બુદ્ધિ બુદ્ધિ હોવી જોઈએ કરવા માટે ગુરુ શુશ્રુષા ગુરુ સેવા ગુરુ સાનિધ્ય જરૂરી છે અને ગુરુ સાનિધ્ય હોવાથી પછી કરોતી માણસ શું કરે છે તો કે શમધમાદી ઉપર માસ્ટરી મેળવે છે અને એવું કરવાથી સુખ પ્રાપ્ત થાય છે અને આ સુખ કેવું છે પછી પ્રાપ્ત કર્યા નથી અને આ સુખમ બને નો અર્થ સરખો થાય એકવાર સત્યને જાણી લે તો આપણને નિર અતિશય સુખ પ્રાપ્ત થાય અને અહીંયા સુખ ની વ્યાખ્યા કરશે કે સુખ કેવું છે

હવે આપણે એનું ભાષ્યમ જોઈએ તો ભાષ્ય શંકરાચાર્ય જે પણ કૃતિ એટલે યાદ રાખો કે કૃતિનો અર્થ શું તો કે શું ટૂંકમાં કહેવાય કે સમાધિ શટક સંપત્તિ એની કહેવાય કૃતિ એટલે કે એક આપણા મનની સ્થિતિ છે

વક્ષ્યમાણ હજી સુધી કીધું નથી પણ હવે કહેવામાં આવશે એ સુખ અને નિર અતિશય નો અર્થ થાય છે માત્ર એને કહેવાય નિરઅતિશય સુખમ વક્ષમાણ અને એ જયારે પ્રાપ્ત થાય ત્યારે માણસો એમ કે મયા લબ્ધવ્ય હવે મને આ સુખ પ્રાપ્ત થયું છે અને એકવાર પ્રાપ્ત થાય મન્ય તે ભવતી ત્યારે એને ખબર પડે કે ઓ મને શું પ્રાપ્ત માણસોને અંદાજ જ નથી કે આત્મ જ્ઞાન પ્રાપ્ત થાય તો એનાથી શું થાય મોટા ભાગના માણસો આત્મજ્ઞાન શબ્દનો પ્રયોગ બહુ થાય છે પણ ખરેખર આત્મજ્ઞાન શું છે ખરેખર એ અનુભવ તો ન કહેવાય પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે મનસ્થિતિ શું હોય મોટા ભાગના માણસોને અજાણ કારણ કે એ જ્ઞાન જનરલી પ્રાપ્ત થયું એટલે મારા દ્વારા એ નિરઅતિશય સુખ છે એ પ્રાપ્ત કરવું જ જોઈએ જેવી રીતે કર્તવ્યમ જેવી રીતે વિજિજ્ઞાસિતવ્યમ એવી જ રીતે અહીંયા લબ્ધવ્યમ અહીંયા તવ્ય પ્રત્યય જ છે પણ અમુક સંધિને કારણે આ ધવ્યમ થઈ

એ શું ઈચ્છે યથા એટલે કે જેવી રીતે દ્રષ્ટ ફલ જ્યારે આપણે ફળ જોતું એ ફળ પ્રાપ્ત થાય ત્યારે સુખાકૃતિ આપણને શું થાય કે સુખનો અનુભવ સુખાકૃતિનો અર્થ થાય સુખનો અનુભવ આપણે ધારો કે વિચાર્યું કે ભાઈ ઘરની અંદર બહુ માંદગી છે હું આટલું હું આટલું કરીશ જો ઘરની અંદર માંદગી જશે માંદગી ગઈ બધા માં બધા સ્વસ્થ થઈ ગયા આપણને શું અનુભવ થાય આપણને જે ફળ છે તો કે આ જગતની અંદર આ દુનિયાની અંદર જેવું અહીંયા છે એવું જ ત્યાં પણ છે ત્યાં પણ એટલે ની અંદર પણ છે જ્યાં સુધી માણસો છે સુખને ન જાણે ત્યાં સુધી કામ ન કરે એટલે શંકરાચાર જેવી રીતે આ લોકમાં છે તથા ઇહ અપી ઈહ અપીલા આત્મજ્ઞાને અસુખમ લભવા કોઈ પણ વ્યક્તિ જો તપને ને એને સુખ પ્રાપ્ત ન થાય તો અસુખમ લબ્ધવા આ ન છે એ ફરી વ્યાયામ ન કરો કોઈ પણ વ્યક્તિ દુઃખ પ્રાપ્ત કરવા માટે ક્યારેય નથી કરતો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે મેં હંમેશા કીધું છે કે આપણો પ્રયત્ન જીવનભર કેનો હોય છે તમને ખબર છે કે પાણી છે એનો સહજ સ્વભાવ કયો તો કે પાણી પણ ઉશીતળ હવે આપણે પાણીમાંથી બરફ બનાવીએ પણ બરફ ક્યાં સુધી રે તો કે જ્યાં સુધી છે ત્યાં સુધી બરફ રહે પણ નોર્મલ ટેમ્પરેચર આવે એટલે શું થાય તો કે ઓરિજિનલ સ્વભાવમાં આવી જાય પાણી છે એવી જ રીતે આપણે ઉકાળી દઈએ ઉકાળી દઈએ બહુ પણ ઉકાળીને પછી નીચેથી ગેસ કાઢી લે તો વળી પાછી વરાળ ને એ બધું શું થઈ જાય તો કે પાણી છે એનો અર્થ કે બધી જ વસ્તુઓ પોતાના સહજ સ્વભાવમાં આવવા માંગતી હોય એને પોતાનો સહજ સ્વભાવ ન હોય એમાં રહેવું ન ગમે આપણે રાખવાનો પ્રયત્ન કરીએ રહેવા વાત જુદી પણ ન ગમે એવી જ રીતે પ્રત્યેક પ્રાણી નોટ ઇવન મનુષ્ય પણ પ્રત્યેક પ્રાણી છે એનો સહજ સ્વભાવ કયો છે ઓરિજિનલ સ્વભાવ કયો છે તો કે નીર અતિશયમ સુખમ આપણો સહજ સ્વભાવ છે એટલે કે મોટા બધા જ માણસોનો પ્રયત્ન કર્યો છે તો કે સુખી થાવું છે પણ માણસોને એ ખબર નથી કે સુખી થવા માટે બાર દોડી દોડીને પરિવાર ની અંદર દોડી દોડીને બધા પાસે પ્રેમની ભિક્ષા મને પ્રેમ કરો સુખી નથી સુખી ક્યાં થવાય તો કે આપણે જાણી ખાલી એટલો જ ફેર છે પ્રત્યેક માણસો છે એ સુખી થવા કામ માંગે છે કારણ કે આપણું એ વાસ્તવિક સ્વરૂપ છે જ્યાં સુધી આપણું વાસ્તવિક સ્વરૂપ હોય ને ત્યાં સુધી આપણે ક્યારેય કોઈ ડોક્ટર ને મળવા ન જાય આંખની અંદર ક્યારે પ્રોબ્લેમ ન હોય તો આપણે ophthalmologist પાસે ન જઈએ કે જુઓ ને હમણાં આંખમાં કેમ સારું નથી નથી જતા પેટમાં કે ક્યાંય ન દુખતું હોય તો આપણે કોઈ doctor પાસે ન જઈએ કે હમણાં જુઓ મને કે પેટમાં કઈ તકલીફ નથી શું કામ નથી કરતા કારણ કે આંખ વ્યવસ્થિત નોર્મલ છે એ આપણું સહજ સ્વરૂપ છે એવી જ રીતે મનનું સહજ આપણું સહજ સ્વરૂપ કયું છે તો કે નિરઅતિશયાન

કોઈ પાવરના નામે હોય પણ માણસો શું માણસ માં આવો સુખી થાય માણસો પાંચ ચાર પાંચ માણસો મને પૂછે તો મને છું પરિવારમાં બધા મને સન્માન આપે તો મને લાગે મારું કઈક છે એનો અર્થ બાર થી આપણે સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ હાફા મરીને એ જ શું છે તો કે મોટું અજ્ઞાન અને એ અજ્ઞાનને કારણે જ આપણે દુખી છીએ જો એ અજ્ઞાન એકવાર જાણી લઈ અત્યારે આપણે જે પ્રાપ્ત કરીએ છીએ આપણે જ્ઞાન પ્રાપ્ત નથી કરતા અત્યારે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ શાસ્ત્રના અભ્યાસ પછી આપણે એ બધી માહિતી માટે મેળવવાનો પ્રયાસ કરીએ છીએ કે સુખ ક્યાં છે તો કે આપણું સ્વરૂપ છે પણ આ ભણ્યા પછી આપણને લાગતું શું કામ નથી કારણ કે અજ્ઞાન નથી ગયું ખાલી હજી આપણને ઇન્ફોર્મેશન મેળા કરે છે કારણ કે હજી આપણે જાણીએ જાણ્યા પછી ખબર પડે કે ક્યાંય દોડવાની જરૂરત નથી જે છે એ બધું અહીંયા જ છે મારું સ્વરૂપ છે પણ જ્યાં સુધી એ અજ્ઞાન છે ત્યાં સુધી માણસ ક્યાં દુઃખ દુઃખ સુખ શોધે છે બાર પછી આપણો સગો બાપ હોય સગા પતિ હોય ભાઈ હોય બેન હોય દીકરો હોય દીકરી હોય કે પુત્ર હતું કે પૈસા હોય કે ઘર હોય ઘર હું ન મારું શું થાય એનું સલામત આપે આ બધું શું છે તો કે અજ્ઞાન જે સહજ નથી પણ એ આપણને એમ લાગે છે કે અજ્ઞાનને કારણે કે હું ઘરમાં રહું તો હું સુખી હું બધા મારી સાથે બોલે તો હું સુખી

તો કે જો કૃતિ હશે જો નિષ્ઠા હશે જો શ્રદ્ધા હશે મનન હશે વિજ્ઞાનમ હશે ઉત્તરેશું એક પછી એક સત્સુ જ્યારે એની આપણે આપણા જીવનમાં હશે સત્યમ જે અલ્ટિમેટ સત્યમ છે અંતિમ સત્ય છે સ્વય પ્રતિભાસ એને પ્રયત્ન નો કરો જ્ઞાન પ્રાપ્ત કરવા પૂજ્ય સ્વામીજી એક વસ્તુ કહેતા કે આંખ આપણી સારી હોય સામે હાથ સામે સાથી હાથી છે ઊભો હોય તો આપણે કઈ પ્રયત્ન કરવો પડે ઉઠબેસ કરવી પડે તો કે ના સામે હાથી છે વચ્ચે અવરોધ નથી આંખ હાથી ઉપર પડી જ્ઞાન પ્રાપ્ત થયું કે આ હાથી છે કારણ કે આંખ છે એ શું છે તો કે પ્રમાણ એવી જ રીતે શાસ્ત્ર આપણે વાંચીએ છીએ અંતઃકરણ સંપૂર્ણપણે શુદ્ધ છે

ઉત્તરે શું સત્સુ એ હશે જ્યારે જીવનમાં સત્યમ જે પેલું અંતિમ સત્ય છે એ સ્વયમે પ્રતિભાસ જ્ઞાનને પ્રાપ્ત હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખાલી આપણે ચિત્ત શુદ્ધિની જરૂર છે ઓટોમેટિકલી જ્ઞાન પ્રાપ્ત થશે જ એટલે કે સ્વયમેવ ઇતિ પ્રતિભાસતેજ્ઞાનાય પૃથક પ્રયત્ન કાર્ય એને પ્રાપ્ત કરવા માટે પૃથક કંઈ કરવાની જરૂર નથી ખાલી ચિત્ત શુદ્ધિ થાય જ્ઞાન પ્રાપ્ત થાય અને ચિત્ત શુદ્ધિ માટે આકૃતિ જરૂરી છે ચિત્ત શુદ્ધિ માટે ગુરુ ની અંદર શ્રદ્ધા નિષ્ઠા જરૂરી છે શાસ્ત્ર પ્રમાણ જરૂરી છે મનન જરૂરી છે જ્ઞાન જરૂરી છે એની મેળે બીજું કંઈ કરવાની જરૂર જ નથી કેવું થઈ જશે તો કે સહજ જ્ઞાન છે સહજ છે એટલે પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે તત્વમસી છે નાનું વાક્ય છે પણ તત્વમસી વાક્યને સમજવા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચિત્ત શુદ્ધિ છે એ જ લાંબી પ્રોસેસ સૂર્ય છે જ વાદળા હોય તો સૂર્ય ના દેખાય વાદળા હટી જાય સૂર્ય છે જ એવી રીતે અંતરાત્મામાં ચૈતન્ય તત્વરૂપી સૂર્ય છે પણ આપણા એને લીધે ચૈતન્ય તત્વ રૂપી સૂર્ય હોવા છતાં આચ્છાદિત જેવા શુદ્ધ છે ચૈતન્ય તત્વ છે એટલે કે સ્વયમેવ પ્રતિભાસતે એ સૂર્ય છે એ ચૈતન્ય તત્વ છે એ સત્ય છે એ સ્વયમેવ એને કઈ કરવાની જરૂર નથી માટે જરૂર છે મગજ ને તૈયાર કરી પછી દાખલા એમને આવડી જાય એવી જ રીતે મન ને શુદ્ધ એટલે શંકરાજી બહુ સરસ લેખ જાય કે તદ્દવિજ્ઞાન પૃથક યત્ન ન કઈ કરવાની જરૂર ચિત્ત શુદ્ધિ ની જરૂર છે એટલે ને એમ થાય કે કોઈ પૃથક પ્રયત્ન કરવાની જરૂર છે એવું સમજાવવા માટે પૃથક પ્રયત્ન બીજું કઈ કરવાની જરૂર છે તો કે ના ખાલી સુખ છે તારે જાણવાની જરૂર તું પોતે સુખ સ્વરૂપ છો એટલે જે સનકાદી ઋષિએ કીધું એ વાક્ય હવે શંકરાચાર્ય જે કીધું કે તું જાણ સુખ શું છે એ જાણ સુખ માટે તું બાર બહુ દોડે છે દોડવાની જરૂર નથી પણ તું તું અંદર જાણ કે કે કોણ છે એટલે નારદજીએ કીધું સુખમ એટલે આ શનકાદી બોલે શનકાદી ઋષિઓ સુખમ તું એ વીજ તારે ખરેખર જાણવાની જરૂર છે સુખ શું છે સુખ છે એ ખરેખર પૈસા માં છે સુખ છે દીકરામાં છે સુખ છે પુત્ર વધુમાં છે સુખ છે એ નામ ને પ્રતિષ્ઠામાં છે પાંચ માણસ બોલાવે તો સુખ છે તો કે તારે સુખ શું છે એટલે પછી નારદજી બોલ્યા હે ભગવ સુખમ વિજિજ્ઞાસે મારે સુખ ખરેખર એ અંતિમ સત્ય વાળું સુખ શું છે એ મારે જાણવું છે એથી આહ હવે અભિમુખ કર્યા એવા નારદાય આહ એ નારદજીને કીધું હવે એને કીધું કે સુખ એટલે શું તો કે એનું નામ છે ભૂમા કોક બીજા તૈત્રી ઉપનિષદમાં કે સુખ એટલે શું તો કે બ્રહ્મ

છાતો ગયા ઉપનિષદના સાતમાં અધ્ય સૌથી મહત્વનું ભાષ્ય ત્રેવીસમું અને ચોવીસમું આમાં તો હજી પૂર્વ ભૂમિકા બાદ એટલે શનકાદી કે છે યો વૈ ભૂમા તત્ નું નામ શું છે તો કે જે ભૂમા તત્વ છે એનું નામ સુખો ભૂમા છે એ એટલે જે જસ્ટ ગ્રામેટિકલ પોઈન્ટ માટે આપણે જે કહીને પ્રાતિપાદિકા છે ભૂમન એ મેસ્ક્યુલિન છે એટલે પુલ્લિંગ નામ છે પણ એનું વન બાય વન એટલે પહેલી વિભક્તિ એક વચન છે એ ભૂમા છે ભૂમા કોઈ બેનનું નામ નથી ભૂમા છે એ પુલ્લિંગ છે એનું ઓરિજિનલ છે ભૂમન જેવી રીતે નચિકેતસ એ નામ હતું પછી નચિકેતા થયું એવી રીતે ભૂમન એ પ્રાતિપદી ઓરિજિનલ નામ છે એનું પહેલી વિભક્તિ પેલું વચન છે ભૂમા તર માણસો એ બહેનોનું નામ ભૂમા પડ્યું તો ભૂમા ન પડે ભૂમા છે નામ છે પુલ્લિંગ નામ એટલે એટલે મેં લખ્યું છે અલ્પે સુખમ ન જે વસ્તુ મર્યાદિત હોય છે ને એમાં ક્યારેય સુખ નથી હોતું પછી મર્યાદિત ની અંદર આપણા થી લઈ પરિવારજન થી લઈ દુનિયાની બધી જ વસ્તુ કેવી છે તો કે અલ્પ અલ્પનો અર્થ થાય મર્યાદિત હવે જો એને કીધું કે અલ્પે સુખમ સુખમ ભૂમા ભૂમા એવ તો તો આડકતરી રીતે શું કહી દીધું કે છે એ અમર્યાદિત સુખ છે કારણ કે અલ્પ છે એને સુખમ ન કહેવાય અલ્પે સુખમ ન અસ્તિ અહીંયા અલ્પ નો અર્થ થોડું અથવા કે મર્યાદિત લિમિટેડ જે મર્યાદિત છે એમાં સુખ નથી સુખ આવે ને જાય પણ ભૂમા એવું ભૂમા તું એવું જિજ્ઞાસિતવ્ય હે નારજી હવે તમારે જાણવું જોઈ કે ભૂમા એટલે શું જિજ્ઞાસિતવ્ય યુ શુડ નો તમારે જાણવું જ જોઈએ

અને શંકરાચાર્યજી આઈ થિંક થોડુંક ભાષ્ય લેખું છે બહુ ભાષ્ય બધી મહત્રમ બહુ શું થાય તો કે ભૂમા અર્થ થાય સુખમ પણ એ સુખમ માટે એને પર્યાય ત્રણ પર્યાય વાંચી શબ્દ લેખ પેલું ભૂમા એનો અર્થ શું થાય તો કે મહત્વ નો અર્થ થાય મહાન છે એ ભૂમાં કેવું છે તો કે મહાન છે એ ભૂમાં સુખ છે એને ક્યાંક મર્યાદિતતા હોય પણ નિર્ગતા નિર્ગતા અતિશયતા યસ્માત જેની અંદર થી અતિશયતા નીકળી ગઈ છે એને કહેવાય નિરઅતિશયમ એ સુખમ કેવું છે

તો કે અર્થ થાય એ બધા જ મર્યાદિત છે કોક ઓછું છે જે વધારે ઓછું છે એ બધાને કેવા કેવાય તો કે અલ્પ અહીંયા અલ્પ નો અર્થ ઓછું નહીં પણ અહીંયા અલ્પ નો અર્થ થાય મર્યાદિત જેની જે પૂરું થાય ને મર્યાદિત માણસનો જન્મ છે તો જન્મ કેવો છે મર્યાદિત મર્યાદિત નો અર્થ થાય અલ્પમ જ્યારે ભૂમા છે એ અલ્પમ નથી એનો અર્થ મર્યાદિત નથી અને અતઃ આ કારણથી તસ્મિન અલ્પે સુખમ

કદાચ બેંક બેલેન્સ હોય તો આપણે મરી જઈએ કે નામ છે ક્યારેક કોઈ ક્યારેક ઘટી જાય દુનિયાની બધી જ વસ્તુ કેવી છે તો કે મર્યાદિત છે અને મર્યાદિત હોય તો તસ્મીન અલ્પે સુખમ નસ્તિ પણ માણસો છે એની પાછળ દોડે માણસો દુખી સુકામ થાય છે જ્યાં દોડવું જોઈએ ત્યાં દોડતા નથી અને જ્યાં દોડવું જ્યાં દોડવું જોઈએ ત્યાં દોડતા નથી અને જ્યાં ન દોડવું જોઈએ ત્યાં દોડ્યા વિષયો પાછળ પરિવાર પાછળ માણસો પાછળ અતિશય આસક્તિ ભગવાને કઈ મૂકી છે એટલે કીધું કે અલ્પમ તસ્મિન અલ્પે સુખમ આ એક સ્લોગન કહેવાય ખરેખર માણસો એમ કે સ્લોગન એવું નાનું વાક્ય આપો જે અત્યંત હાઈ વેટેજ વાળું હોય તો આ વાક્ય છે મર્યાદિતતા ની અંદર સુખ નથી પછી મર્યાદિત ની અંદર તમારે કોણ કોણ મૂકવું હોય બધું મૂકી શકાય આપણું સ્વાસ્થ્ય મર્યાદિત આપણું આયુષ્ય મર્યાદિત આપણી યુવાની મર્યાદિત આપણું પરિવારજનોને એ જ લાગુ મર્યાદિત છતાં આપણે મર્યાદિત પરિવાર પાસે આપણે અતિશય સુખની કલ્પના રાખીએ અને જ્યારે ન થાય એટલે દુખી એટલે કે અલ્પે સુખમ ન અસ્તી મહત્વનું અને સુકામ ત્યાં એટલું બધું દુઃખ છે સુકામ સુકામ સુખ નથી એટલે શંકરાચાર્ય છે એનું કારણ એ

તો કે ક્યાંક પાસિંગ ઈચ્છા થાય કે મારે આ જોઈ છે પાસ થઈ જવા પણ આના વગર હું ન રહી શકું એને કહેવાય તૃષ્ણ એટલે કે અલ્પસ્ય જે મર્યાદિત છે એને આપણે અત્યંત પકડી રાખવા માંગીએ છે અને હેતુત્વ એનું કારણ હોવાથી સુખમ નસી એટલે આપણે સુખી નથી થતા આપણને એમ થાય કે હું બહુ દુખી છું ને મારી ફ્રેન્ડને ફોન કરું કે જો ને મારા જીવનમાં કેટલું દુઃખ છે આપણે આપણા દુઃખનું વર્ણન કરી પેલા તારું પછી પેલા મારું થોડું સુખ ગોતી એના જેવો એટલે કે ખરેખર જાય જે આપણા જેવું ઓછું વિવેકી માણસ જેવું કોઈ નથી પશુઓ તો ઠીક કે ભગવાન એને કહેવાય ને એવી રીતે બનાવ્યા પણ આપણને આ બધી જ ખબર છે છતાં આપણે બધું પકડીને બેઠા છે એટલે કે અધિક તૃષ્ણા હેતુ તૃષ્ણા છે અને માણસ છે એમાં તૃષ્ણામાં જ ફરે છે આ મને જોઈએ આના વગર હાય હાય કેમ રહો આ મને કાઢી મૂકે તો હે હે મારું શું થાય એટલે કે માણસો છે એની અંદર જ પોતાનું સુખ ગોતે છે

એનું ક્યારે ઉત્પત્તિ નથી થતી કેની અંદર તો કે ભૂમાની અંદર એટલે એમાં દુઃખ નથી દુઃખનું કારણ કયું છે તો કે તૃષ્ણા તૃષ્ણાનું કારણ કયું છે તો કે આસક્તિ આસક્તિનું કારણ કયું છે તો કે મારા આ બધું જ છે એ ભૂમાની અંદર અસંભવાત એ ભૂમા તત્વની અંદર અશક્ય છે અસંભવાતને લીધે ભૂમા છે કેવું છે તો કે સુખમ અને બીજું બધું કેવું છે ઉત્તરોત્તર બધા મર્યાદિત હવે પછી લક્ષણ વાક્ય ભૂમાનું લક્ષણ કહ્યું એની પેલા અહીંયા છે છાંદોગ્ય ઉપનિષદિ સપ્તમ અધ્યાયે ત્રયોવિશ ત્રયોવિંશ ખંડ ભાષ્યમ સંપૂર્ણ સાતમા અધ્યાય ની અંદર પૂરું છે અને હવે ચોવીસ માં ની અંદર વ્યાખ્યા અથવા લક્ષણ ભૂમા તમે કોને કહ્યું વોટ ઇઝ ધ ડેફિનેશન ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ભૂમા ક્ષણ અસૌ ભૂમા રાખી અને સ્વરૂપ કામ પ્રતિપાદન અને કીધું આ આ જે વાક્ય છે એને કહેવાય લક્ષણ વાક્ય કોનું તો કે ભૂમાનું અને કીધું યત્ર ન અન્ય જોતું નથી જ્યાં કોઈ કોઈને સાંભળતું નથી જ્યાં કોઈ કોઈનું જ્ઞાન પ્રાપ્ત કરતું નથી એનું નામ શું છે તો કે ભૂમા સપોઝ અવકાશ આપણે કહેવાય ને આકાશ હવે ને કહેવામાં આવે કે તું હે આકાશ કુછરી ના આકાશ તું ના આકાશ ને જો છે કુછરી આકાશ પોરબંદર આપણે ના ના એ તો બહુ નજીક છે સુરત ના આકાશ ને જો ભાવનગર ના આકાશ ને જો બરોડા ના આકાશ ને જો તો કુછરી નું આકાશ છે એ બધા આકાશ ને જોઈ શકે ન જોઈ શકે શું કામ

એક જ વસ્તુ છે કારણ કે આકાશ પાંચ છે એટલે કે એક જ છે અદ્વિતીય છે સર્વવ્યાપક હોવાને કારણે ન અન્યત પશિત એ ક્યારે બીજાને જોન જરૂર જોન જરૂરત નથી અને ઈવન જ્યારે એક વસ્તુ બીજાને જોતા હોય ત્યારે એની અંદર દ્વૈત હોય ઈવન આપણી અંદર આપણે કહેવાય ને કે ત્રણ પ્રકારના હોય છે સજાતીય વિજાતીય સ્વગત ભેદ એ ભેદ હોય ત્યારે એકબીજાને જોઈ શકે એકબીજાને સાંભળી શકે પણ જ્યાં ભેદ જ નથી એટલે કે સાબિત કરે છે ભૂમાં એક આ શંકાચાર્ય નથી લે કે ભૂમાં એક તત્વ અદ્વિતીય નો તથા સ્વગત વિજાતીય સજાતય ભેદ રહીત અદ્વિતીય અદ્વૈત નો અર્થ એનો હોય છે અને એવી જ રીતે અન્ય શૃણોતી શૃણોતી નથી પણ છે શૃણોતી કોઈને સાંભળતું નથી સર્વ વ્યાપક હોવાને લીધે એકમેવ અદ્વિતીયાત હોવાને કારણે એને સાંભળવાની જરૂર જ નથી એક જ છે કોણ કોને સાંભળે દ્વૈત હોય ત્યાં સાંભળો જ્યાં ત્રિપુટી છે ત્યાં સાંભળી શકાય પણ જ્યાં એક અદ્વિતીય છે ત્યાં ન શૃણો અને એવી જ રીતે ન અન્યત બીજા નથી કોઈ ક્લાસમાં ભેગા થયા નવું આવે તરત પૂછ્યા કોણ છે તમે ક્યાંથી આવ્યા છો એનો અર્થ બે જણા છે તો પૂછી દ્વૈતાત વિજાનાતી બે છે તો જાણી શકાય પણ અન્ય સર્વ વ્યાપક હોવાને લીધે એને ક્યારે જાણવાની એટલે કે ખરેખર જયારે આત્મજ્ઞાન થાય કોઈ પણ વ્યક્તિને ત્યારે શું થાય માણસ થતું હશે ત્યારે એક જ વસ્તુ થાય એ વ્યક્તિને આત્મજ્ઞાન થાય ત્યારે કે આયા મારા સિવાય કોઈ નથી ત્યારે હું શરીર કે મન થી એ છૂટું લાગે કે હું છું માત્ર ચૈતન્ય તત્વ અને આયા મારા સિવાય કોઈ નથી એ જે સમજણ એને કહેવાય આત્મજ્ઞાન બીજું બધું જ કેવું છે તો કે વિષયસ્ય જ્ઞાન પણ આની ડિટેલ આવતા વિક

ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ